محمد يا رسول الله محمد يا حبيب الله محمد يا رسول الله يا حبيب الله يا نبي الله محمد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وشفيع المذنبين ورحمة للعالمين وخاتم النبيين مولانا مولى الثقلين جد الحسن والحسين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين إلى قيام يوم الدين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم لقد كان لكم فی رسول اللہ اسوۃ حسنہ. اللہ سبحانہ و تعالی اپنا نبی حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وآلہ وسلم وشے ارشاد فرماوے چھے کہ لوکوماں تمہیں بہترین نمونو چھو، اسوائے حسنہ چھو، بہترین رول ماڈل چھو. دوستو نے عزیزو، اللہ نا نبی جی فرمائیو، اللہ سبحانہ و تعالیٰ جی فرمائیو، اے ما تھیج در ایک وستو نا اندر اپنے اگر جو رول ماڈل بناو ہوئے، نمونو پیش کرو ہوئے کہ بہترین نمونو کون چھے، انسانیت نے انسان نا اندر در ایک اخلاق کردار سوبھاؤ جوا ہوئے کہ سارا مسارو مانس کون چھے، آ دھرتی میں آ زمین اوپر بہترین انسان کون چھے جیواں تمام نے تمام خوبیوں موجود ہوئی، تو یہ اپنا نبی حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وآلہ وسلم چھے. دوستو نہیں بلکہ امنو ایوا عمل ایوو کردار کہ دوستو نہ ساتھ ساتھ دشمنوں پر اپنا نبی نے بہترین انسان طریقے مانتا ہتا. جارے دوست دشمن نانا موٹا بدائے سارا انسان مانتا ہوئے، تو پچھی امنا اندر کیوی کیوی خوبیوں کے موجود چھے، کئی کئی ابھی بھلائیوں موجود چھے کہ جینے جوئنے آج نی دنیا جے اخلاق تھی، جے کردار تھی، جے نیک عمل تھی، جے انسانیت تھی، آہستہ آہستہ پوتا نے دور کری رہی چھے. تو آج نہ زمانہ ماٹے اگر جو اپنے نبی نی زندگی ماں تھی امک وستو حاصل کریے، تو ضروری چھے کہ اپنی زندگی پر بہترین زندگی بنی شکے. આજે આપની ખિદમતમાં જે વસ્તુ પેશ કરવાનું છું, આપણા નબી આપણાથી શું ચાહી રહ્યા છે, જે આપણા નબી આટલો મોટો બહેતરીન સારામાં સારો દીન દીને ઇસ્લામ લઈને આવ્યા, એ દીને ઇસ્લામમાં ઘણી બધી વસ્તુઓ છે, એમાંથી એક વસ્તુ એ છે કે જેના ઉપર વધારે ભાર આપ્યો છે. બધી વસ્તુ બધી વાજિબ એના પર ભાર છે, તમામ સારી વસ્તુઓ પર ભાર આપવામાં આવ્યો છે, પરંતુ આ એક ખૂબી જે આપણા સામે પેશ કરું છું એના ઉપર પણ વધારે ભાર દેવામાં
આવ્યો છે. એ કઈ વસ્તુ છે? એ વસ્તુ જે આજના જમાનામાં દોડ ધૂપ ઝંઝાળી જમાનાના અંદર જ્યારે કે ઇન્સાનને કોઈના માટે ટાઈમ નથી, જે પહેલાં કુટુંબ અને ફેમિલી બહુ મોટા હતા, ચાચા મામા અને તમામ ફેમિલીઓ સાથે હતા, હવે આજે એ ફેમિલી ટૂંકું થઈ ગયું છે, ફક્ત બચ્ચા બાયડી અને પોતે. જ્યારે આજ જમાનામાં આટલું ફેમિલી ઇન્સાન પોતાના પાસે ટાઈમ ન હોવાના કારણે યા માદ્યાતના અંદર આ મટીરિયલ વસ્તુના અંદર એટલો ડૂબાઈ ગયો છે કે એના પાસે ટાઈમ નથી, તો એ ટાઈમ ન હોવો શું બહાનું થઈ શકે કે અમે આ વસ્તુ અંજામ ન આપી શકીએ? એ વસ્તુ શું છે જેના માટે નબીએ એટલા સુધી તાકીદ ફરમાવી છે કે જે હાજર છે એ લોકો જાણી લે, જે ગાયબ છે એ લોકોને જાણ કરી દેવામાં આવે, જે માના પેટના અંદર મોજૂદ છે કયામત સુધી આવવાવાળા છે એ લોકોને સમજાવી દેવામાં આવે અને એ લોકોને કહી દેવામાં આવે કે આ વસ્તુ દીનનો એક ભાગ છે, દીનનો એક હિસ્સો છે. એ વસ્તુનું નામ શું છે? એ અમલનું નામ શું છે? એ અમલને કહેવામાં આવે છે સિલાઈ રહેમ. સિલે રહેમ એનો મતલબ થાય સગાવાળાઓ સાથે, રિશ્તેદાર સાથે, પોતાના કરીબ રહેવાવાળાઓ સાથે સારો વર્તાવ કરવો, ભલાઈ સાથે પેશ આવવું. આજના જમાના માટે કે જે ઇન્સાન ફકત અને ફકત પોતાનો થઈને બેસી ગયો છે, રિશ્તેદારોથી સગાવાલાઓથી નાતા તોડી લીધા છે, વર્ષમાં બે વર્ષે યા મોતમય સિવાય ઇન્સાન સગાને યાદ કરતો નથી, તો એ લોકો માટે જરૂરી છે કે જેમ બીજી વસ્તુના અંદર આપણે ટાઈમ નીકાળીએ છીએ, આ વસ્તુમાં પણ ટાઈમ નીકાળીએ. આનો અજર અને સવાબ બેશુમાર બયાન કરવામાં આવેલો છે. અલ્લાહ રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે અગર કોઈ માણસ, અગર કોઈ ઇન્સાન સિલે રહેમ કરે, એનો અજર અને સવાબ 100 શહીદ. અગર કોઈના ઘરમાં એક માણસ શહીદ થઈ જાય તો બધા ફખ્ર કરતા હોય છે કે ઇફ્તિખાર કરતા હોય છે કે અમારા ઘરના અંદરથી એક માણસ શહીદ થઈ ગયો છે. પરંતુ આ સગાવાળાઓ સાથે સારો સંબંધ રાખવો, સારો રિશ્તો જોડવો, હદીસના અંદર છે કે એનો અજર અને સવાબ 100 શહીદોનો અતા કરવામાં આવે છે. આટલું જ નહીં, અહીં આગળ હદીસ બંધ નથી થઈ જતી, બલકે આગળ ઈર્ષાદ થઈ રહ્યો છે કે જેટલા જેટલા કદમ આગળ વધારશે. ઘણી વખત એમ થતું હોય કે હું શા માટે પહેલો જાઉં, મને ફલાણી જગ્યા પર મારથી હું સલામ કરી જવાબ ન આપ્યો, હું કેમ એના પાસે જાઉં? પરંતુ હદીસમાં એક એ પણ છે કે જે માણસ પહેલા દુઆ સલામ કરશે, પહેલા મુલાકાત કરવા માટે જશે, અગર બે માણસોમાં અનબનાવ થઈ ગયો હોય કોઈ વસ્તુના કારણે, જે પહેલા મુલાકાત માટે પહેલ કરશે એ જન્નતમાં પણ પહેલા જશે. અગર જન્નતમાં પહેલા જવું હોય તો પોતાના દિલના અંદર જે ગુરૂર, જે ઘમંડ, જે અનાનિયત, એ બધી વસ્તુને ખત્મ કરીને, બધી વસ્તુ ભૂલીને કે નહીં મારે જન્નતમાં પહેલા જવું છે, તે બધી વસ્તુ ભૂલીને કદમને આગળ વધારો. તો હદીસમાં છે કે 100 શહીદોનો સવાબ, અને પછી ઇન્સાન હર એક કદમના બદલાના અંદર અલ્લાહ સુબહાન તાલા 40,000 નેકીઓ અતા ફરમાવે છે. એક નેકીની કદરો કિંમત આપણે અહીંયા નહીં,
જ્યારે કયામતના દિવસે હિસાબ કિતાબ વખત હિસાબ કિતાબના વખતે હાથ ખાલી હશે, આપણી નેકીઓ કંઈ દેખાતી નહીં હોય, ત્યારે આવી નેકીઓ એવી મોટી સારી લાગશે કે કાશ કે હું વધારે નેકીઓ અંજામ આપ્યો હોત. અને આ એક નેકી નહીં, સગાવાલા સાથે રિશ્તો બાંધવો, 40,000 નેકીઓ અલ્લાહ સુબહાન વ તઆલા અતા ફરમાવે છે. અહીંયા આગળ પણ હદીસ રોકાતી નથી, આગળ ઈર્ષાદ થઈ રહ્યો છે કે 40,000 ગુનાહ અલ્લાહ સુબહાન વ તઆલા માફ ફરમાવે છે. ઇસ્તિગફાર આપણે કરીએ છીએ અલ્લાહની બારગાહમાં, ખુદા માફ કરે, ખુદા માફ કરે, અસ્તગફિરુલ્લાહ રબ્બી વા તુબ ઇલૈહ, પરંતુ એ ઇસ્તિગફાર જરૂરી છે. એના સાથે સાથે ઇસ્તિગફારમાં એ પણ છે કે પોતાના સગાવાલાઓ સાથે નેકી કરવામાં આવે જેથી અલ્લાહ આપણા ગુનાને માફ કરે. 40,000 ગુના અલ્લાહ સુબહાન વ તઆલા માફ ફરમાવે છે અને 40,000 દરજ્જા બુલંદ કરે છે. જન્નતના અંદર એકથી એક દરજ્જા બુલંદ, જે સૌથી ઊંચા દરજ્જાવાળો હશે એ પણ કહેશે કે કાશ કે આનાથી વધારે મને ઊંચો દરજ્જો મળ્યો હોત, અને જે નીચા દરજ્જાવાળો હશે એ પણ પછતાતો હશે કે મને અગર દુનિયામાં મને મોકો મળ્યો હોત તો હું વધારે નેકીઓ અંજામ આપ્યો હોત. તો આ વધારે નેકીઓ અંજામ આપવાનો સમય કે જેથી આપણે કયામતના દિવસે ફખ્ર કરી શકીએ, દરજ્જા બુલંદ થઈ જાય, તો હર કદમના બદલામાં 40,000 દરજ્જા અતા ફરમાવવામાં આવે છે. અહીંયા આગળ હદીસ બસ નથી થતી, બલ્કે આગળ ઈર્ષાદ થઈ રહ્યો છે કે અગર જો ખુદાની સબ્ર સાથે ઇન્સાન 100 વર્ષ ઇબાદત કરી હોય અને એ પણ 100 વર્ષ ઇબાદત જે કબૂલ થઈ હોય એટલો અજર આપવામાં આવે છે, એટલો સવાબ આપવામાં આવે છે. 100 વર્ષની ઇબાદત, આપણી જિંદગી કેટલી, 50, 60, 70, 80 વર્ષ, અગર 80 વર્ષ થઈ ગયું તો બહુ મોટી વાત, પરંતુ આપણી જિંદગી 100 વર્ષની બહુ મુશ્કેલથી, પરંતુ અગર સગાવાલા સાથે નેક વર્તાવ કરવામાં આવે તો ઇન્સાનને આ અજર અતા કરવામાં આવે છે. હવે વસ્તુ એ છે કે આજની જંજાળી દુનિયાના અંદર કેવી રીતે સિલે રહેમ કરવામાં આવે. હદીસમાં તો એટલા સુધી છે કે અગર જો 1 વર્ષ સુધી તમને સફર કરવું પડે, એટલે 1 વર્ષ મુસલસલ તમે સફરના અંદર રહો અને કોઈના સાથે સિલે રહેમ કરવા માટે જવું પડે તો ત્યાં આગળ પહોંચો 1 વર્ષ સુધી. આજના જમાનામાં એવું તો કોઈ નથી કે 1 વર્ષ સુધી હોય, ટાઈમ નથી, શું કરવામાં આવે. દોસ્તો અને અઝીઝો, આપણે આજના જમાનામાં ભલે સમય ના હોય, ટાઈમ ના હોય, પરંતુ આ ટેકનોલોજીના કારણે જેમ દુનિયા ઝંઝાળી બની ગઈ છે, એમ સાથે સાથે બધાના હાથમાં મોબાઈલ અને ટેલિફોન પણ આવી ગયા છે. એનાથી આપણે દુઆ સલામ કરીને પણ સિલે રહેમ કરી શકીએ છીએ, કેમ કે હદીસના અંદર ઇરશાદ થઈ રહ્યો છે કે અગર કોઈ માણસ, છઠ્ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક અલૈહિ સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે કે અગર કોઈ માણસ કમ સે કમ સિલે રહેમ સલામના જરિયાથી કરે, કમ સે કમ સલામના જવાબ દે, કોઈ સલામ કરે તો એનો જવાબ દેવાથી અગર કોઈ સિલે રહેમ કરે તો પણ પોતે ગુનાહોથી દૂર રહે છે અને એના હિસાબ કિતાબ વખતે આસાની કરવામાં આવે છે. હિસાબ કિતાબના વખતે જ્યારે આપણી આખી જિંદગીનો હિસાબ દેવામાં આવશે, એક એક વસ્તુ, કઈ જગ્યાએ તમે શું કર્યું, કયો અમલ શા માટે આમ અંજામ આપ્યો, તે વખતે એને કે આવીને ઊભી રહી જશે કે સિલે રહેમ કર્યો હતો, રિશ્તેદાર સાથે સારો વર્તાવ કર્યો હતો, કોઈને તમે 8, 10, 15 દિવસ મહિના 2 મહિનામાં તમે ફોન કરીને સંભાળ લેતા હતા, તો હવે એનો અજર અલ્લાહના ત્યાં બેકાર નથી, બલ્કે એને અજર જરૂર આપવામાં આવે છે. સિલે રહેમ
એના અમુક ફાયદા અહાદીસના રૂએ બયાન કરવામાં આવેલા છે. હદીસના અંદર અમુક એના ફાયદા જિક્ર કરવામાં આવ્યા છે. અને એ ફાયદાઓમાંથી એક ફાયદો એ છે કે ઇન્સાનની જિંદગી લાંબી થાય છે. બધા ઇન્સાનની તમન્ના હોય કે જિંદગી લાંબી થાય, સુખથી રહીએ, ચેનથી રહીએ, પૈસા પણ હોય, માલ પણ હોય, અને છેલ્લે જ્યારે દુનિયાથી જઈએ તો બધા યાદ પણ કરતા રહે એવી જિંદગી જીવીને જઈએ, કે બધા આપણાથી રાજી પણ હોઈએ, અને જ્યારે આ દુનિયા મૂકી દઈએ ત્યારે ફરિશ્તાઓ જે આપણો ઇંતજાર કરતા હોય કબ્રમાં, તો એ પણ આપણા સાથે આસાની કરે, અને હિસાબ કિતાબ પણ આસાનીથી થાય, અને જન્નતમાં પણ આપણે દાખલ થઈએ. આ બધી વસ્તુઓ દરેક ઇન્સાનની તમન્ના અને આરઝુ હોય છે, દરેક મોમિનની આરઝુ હોય છે જન્નતમાં જવાની. તો આ સિલે રહેમના માટે આઠમા ઇમામ ઇમામે અલી ઇબ્ને મુસા રવા અલહી સલાતો વસલામ ઇરશાદ ફરમાવી રહ્યા છે કે સિલે રહેમ અગર કોઈ માણસ અંજામ આપે છે, અગર જો એની જિંદગીમાં ફક્ત 3 વર્ષ લખવામાં આવ્યા હોય કે આ 3 વર્ષ બાકી છે અને 3 વર્ષ પછી એની મોત છે, 3 વર્ષ પછી એને મોત આવવાની છે, તો એ 3 વર્ષની જિંદગી ફક્ત જે બાકી છે અને એ માણસ જો સિલે રહેમ કરે તો એ 3 વર્ષથી 30 વર્ષની અલ્લાહ સુબહાન તાલા જિંદગીને વધારી દે છે. કેટલા ઘણા થઈ ગઈ, કેટલા ટકા થઈ ગઈ? 1000%. દોસ્તો અને અઝીઝો, અને અગર કોઈની જિંદગી 30 વર્ષની લખવામાં આવેલી હોય અને અગર જો કતઈ રહેમ કરે સગાવાલા સાથે, રિશ્તેદાર સાથે, અગર જો રિશ્તાને તોડી નાખે તો પછી એ જિંદગી એની 30 વર્ષથી ઓછી થઈને 3 વર્ષ સુધી પણ થઈ જાય છે. દરેક ઇન્સાનના ઉપર છે, જિંદગી વધારી શકે, જિંદગી ઘટાડી શકે. અગર અને હદીસમાં છે, ઘણા માણસો એવા છે કે એમની જે અલ્લાહ તરફથી જિંદગી લખવામાં આવેલી છે કે આટલા વર્ષ જીવવાનું છે, એના કરતાં ઓછી જિંદગી ઇન્સાન પોતાના ગુનાહોના કારણે કરી નાખે છે. અગર ખુદા તરફથી લખવામાં આવેલું હોય કે આ 80 વર્ષ જીવશે, પરંતુ ઇન્સાન કોઈ સગાવાલાઓ સાથે રિશ્તો તોડી નાખ્યો, કોઈના સાથે કતે રહેમ કરી નાખ્યો, કોઈ એવો ગુનો અંજામ આપ્યો, કોઈ ખરાબ કામ અંજામ આપ્યા, તો એના કારણે એની જિંદગી ઓછી થઈ જાય છે. અને આવા મરવાવાળા વધારે છે કે જે પોતાના ગુનાહોના કારણે ઓછી જિંદગી જીવે છે. તો પહેલો ફાયદો કે જિંદગી લાંબી થાય છે. અને એક વાક્ય આવો જ મળે છે, એક નબીના જમાનામાં એક મા બાપ કે જેમના પાસે ઔલાદ નહોતી, તમન્ના કરે છે ઔલાદ થઈ જાય, ઔલાદ મળી જાય, અને બહરહાલ ત્યાંથી પૈગામ આવે છે ખ્વાબના અંદર કે તમને ઔલાદ જરૂર મળશે, તમે ચાહો છો, આટલી દુઆ કરો છો, આટલો તમે અલ્લાહ પાસે ગીડગીડાવો છો, પરંતુ શરત એ છે કે ઔલાદ જ્યારે જવાન થાય, જ્યારે શાદી થાય, બર જવાનીના અંદર એ ઔલાદને લઈ લેવામાં આવશે, એટલે એના ઉપર મોત આવશે. શું તમે તૈયાર છો? વિચાર કર્યો બંને માણસોએ કે એક વખત ઔલાદ તો આપણા પાસે આવી જાય, પછી જોશું કેમ થાય છે. બહરહાલ દીકરાનો જન્મ થયો, આહિસ્તા આહિસ્તા લાડ પ્યારમાં એ દીકરો મોટો થતો ગયો, અને એટલા સુધી કે જ્યારે ભર જવાની જવાન થઈ ગયો, શાદી કરવામાં આવી, મા બાપ એક તરફથી રાજી છે કે અમારો જવાન, અમારું ખૂન હવે આહિસ્તા આહિસ્તા મોટું થઈને
જવાન થઈ ગયો છે, શાદીનો સહેરો બાંધવામાં આવ્યો, પરંતુ બાપના દિલના અંદર એ પણ ગમ છે કે સવાર થશે તો એનો ઇંતકાલ થઈ જશે, કેમ કે કોઈ ફરિશ્તો યા કોઈ પણ રીતે મેસેજ મળી ગયો હતો કે રાતના એનો ઇંતકાલ થઈ જવાનો છે જ્યારે ભર જવાનીના અંદર આવી જાય. ગમગીન હતા, ઘરમાં મા બાપ બેચેન હતા, ખબર નહીં છોકરો કઈ હાલતમાં હોય, કેવી રીતે હોય, પરંતુ જ્યારે સવાર થઈ તો જોયો કે છોકરો પણ ખુશખુશાલ હાલતમાં છે, એની પત્ની પણ ખુશખુશાલ હાલતમાં છે, એમાં કોઈ પણ જાતનો રંજો ગમ દેખાતો નથી, કોઈ પણ રીતે ચહેરાના ઉપર ગમ દેખાતો નથી. તો હવે દીકરાને બોલાવીને પૂછવામાં આવ્યું તો કહ્યું કે ના બતાવ તું આજે કઈ નેકી કરી. કહ્યું કે એવું કોઈ વસ્તુ નથી, નહીં કયુંક તો નેકી કરી છે. આખી વાત બયાન કરવામાં આવે છે. પછી એ છોકરો કહે છે કે હું મારી ઔરતની કોઈ ભૂલ હતી એ ભૂલને હું માફ કર્યો છું, એ ભૂલને માફ કર્યો છું, બસ આ છે, બીજું કહે છે નહીં. કહ્યું કે બસ ઔરતની તું જે ભૂલને માફ કરી, આ તારે ઘરવાળી સાથે જે સિલે રહેમ કર્યો, અલ્લાહ સુબહાનો તાલા તારી જિંદગી જે ઓછી હતી એને લંબાવી નાખી છે. પરવરદિગારે આલમ જે તારી જિંદગીના અંદર કે હવે તારી મોત હતી, આ માફ કરવાથી સિલે રહેમ કરવાથી તારી જિંદગી લંબાઈ ગઈ છે. તો આપણી જિંદગીના અંદર તો આવી ઘણી બધી ભૂલો એકબીજાથી થતી હોય, ચાહે પતિ પત્ની હોય યા બાપ મા બાપ સાથે ઔલાદની ભૂલો હોય યા ઔલાદની મા બાપ સાથે હોય યા બીજા સગાવાલાઓ સાથે ભૂલો હોય. તો ઇન્સાન એકબીજાની ભૂલોને માફ કરે, રિશ્તો જોડે તોડે નહીં. રિશ્તો જ્યાં તૂટેલો હોય ત્યાં જોડવાની કોશિશ કરે. જેમ ઇન્સાનને રિશ્તો જોડવાના અંદર અજ્ર અને સવાબ અને આટલી ખૂબીઓ અતા કરવામાં આવે છે, એમ જે માણસ રિશ્તો તોડવાના અંદર મદદ કરે છે. ઘણા માણસો એવા જ હોય છે, એમનું કામ જ હોય અહીંયાની વાત અહીંયા, અહીંયાની વાત અહીંયા, કે જેથી દુશ્મની પેદા થાય, રિશ્તો તૂટી જાય. પરંતુ એવા રિશ્તો અગર જે તૂટી જાય છે તો એનું કારણ એ માણસ બનશે કે જેની વાતોથી રિશ્તો તૂટ્યો છે. તો આ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે. તો જિંદગી લાંબી થાય છે સિલે રહેમ કરવાથી, અને એના સાથે સાથે બલાઓ જે આવે છે એ દૂર થાય છે. બલાઓ ઇન્સાનને ઘણી વખત ઘેરી લેતી હોય છે. એક મુસીબતથી હજી તો ઊભા નથી થયા અને બીજી મુસીબતથી ઊભા નથી થયા અને પોતી ઔલાદની હજી તો તંદુરસ્તી મળી કે પછી બીજું કંઈક, એક પછી એક જે મુસીબતોના અંદર ઇન્સાન ઘેરાતો જાય છે. તો એના માટે જરૂરી, વધારે જરૂરી છે કે સિલે રહેમ કરે, ઇલાજ તો કરાવે, સાથે સાથે એ જોવે કે આ રૂહાની બીમારી કઈ જગ્યા પર છે. શું મારાથી કોઈ મારો ફેમિલી વાળો કોઈ નારાજ તો નથી ને, મારા લીધે કોઈ બીજો જેને કંઈ તકલીફ તો નથી પહોંચીને. અગર જો આજુબાજુ રહેવાવાળા કોઈને તકલીફ પહોંચી હોય, માફી માંગી લે, તો આ બધી મુસીબતો દૂર થઈ જાય છે. અને ત્રીજી વસ્તુ એ છે કે રિસ્ક રોઝીના અંદર સિલે રહેમ કરવાથી વધારો થાય છે. કતે રહેમ કરવાથી આવતી રોજીના દરવાજા બંધ થઈ જાય છે. આપણા ઉપર છે કે રોજીને આપણા ઘરમાં દાખલ કરવી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઇન્સાન પોતે નમાઝ રોઝા દુઆઓ બધું કરતું હોય છે, દિલના અંદર વિચાર આવતો હોય છે કે શું મારી દુઆઓ શા માટે કબૂલ થતી નથી. તો આ અમાલ તો અંજામ આપવાના છે, સાથે સાથે એ જોવાનું છે કે પોતાનાથી કોઈ નારાજ તો નથી ને. પોતાના ઘરના અંદર બાયડી છોકરા પતિ પત્ની અને સગાવાળા આજુબાજુ બાજુવાળા એમનો હક તો આપણા પાસે કોઈ નથી રહી ગયો ને. અગર જો આ વસ્તુ પણ થાય તો કોઈની દુઆ જો આપણે અસર કરે તો જરૂર ઇન્શાઅલ્લાહ આપણી પરેશાનીઓ દૂર થઈ શકે છે. તો સિલે રહેમના ઘણા બધા ફાયદા જિક્ર કરવામાં આવ્યા છે. તો સિલે રહેમ એ આપણા દીનનો એક જુઝ છે, હિસ્સો છે, ફેમિલી સાથે મોહબ્બત અને એકસાથે રહેવું.
السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ.